વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન 30,000 મેગાવોટના સોલાર વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીની પ્રગતિ નિરીક્ષણ માટે બુધવારે સવારે મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગ્રીન ક્લીન એનર્જી તથા પર્યાવરણ સુરક્ષા માટેના આપેલા વિઝનને સાકાર કરતો આ હાઇબ્રિડ પાર્ક અંદાજિત 1.50 લાખ કરોડના ખર્ચે નિર્માણ પામશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી સાથે સંકળાયેલા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, NTPC, GIPCL, GSEC જેવા કેન્દ્ર રાજ્ય સરકારના સાહસ દ્વારા હાથ ધરાઈ રહેલી કામગીરીનો ઝીણવટપૂર્વક રિવ્યુ ઉચ્ચસ્તરીય બેઠકમાં કરીને વિગતો મેળવી હતી. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, ઉર્જા અગ્રસચિવ મમતા વર્મા, રાજ્ય સરકારના સચિવ તથા સંબંધિત જાહેર સાહસોના વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ રિન્યુએબલ એનર્જી પાર્કમાં જનરેટ થનારો પાવર ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોને વેળાસર મળતો થાય અને પ્રધાનમંત્રીની હરિત ઉર્જાની સંકલ્પના સાકાર થાય તે દિશામાં કાર્યરત રહેવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે પાવર જનરેશનથી લઈને ઇવેક્યુએશન અને ટ્રાન્સમિશનમાં સમયબદ્ધ આયોજન તેમજ પુલિંગ સ્ટેશન, ટ્રાન્સમિશન લાઇન વગેરે અંગે પણ બેઠકમાં જાણકારી મેળવી હતી. ગુજરાતને વિશ્વખ્યાતિ અપાવવા વિવિધ વિકાસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આકાર પામી રહ્યા છે. શ્રી પટેલે આ ડ્રીમ પ્રોજેક્ટ્સની સ્વયં સ્થળ મુલાકાત લઈ કામગીરી, પ્રગતિનું નિરીક્ષણ અને જરૂરી માર્ગદર્શનનો ઉપક્રમ હાથ ધર્યો છે. આ અનુસાર તેમણે તાજેતરમાં મેટ્રો રેલ ફેઝ 2, દરોઈ એરિયા ડેવલપમેન્ટ અને દોલેરા SIRની સ્થળ મુલાકાત કરી હતી. એ જ શૃંખલામાં આગળ વધતા મુખ્યમંત્રીએ કચ્છના ખાવડામાં નિર્માણાધીન આ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની બુધવારે નિરીક્ષણ મુલાકાત કરી હતી.